નમસ્કાર મિત્રો હું વનિતા સંજોટ વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ચાલો મુંબઈની ફેમસ સૂકી ભેળ બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક વાટકી વઘારેલ મમરા લીધેલ છે એક વાટકી આલુ સેવ એક વાટકી ચણાના લોટની સેવ એક વાટકી મિક્સ ચેવડો એક વાટકી દાબેના ચણા થોડી તળીલી ચણા દાળ અડધી વાટકી મસાલા સે એક વાટકી ચીણા સવારેલા ટામેટા એક વાટકી ફ્રાય કરેલા બટેટાના ટુકડા થોડા લીલા મરચાના ટુકડા અને ધાણા હવે સૂકી ભેળ બનાવવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં એક વાટકી વઘારેલ મમરા લીધેલ છે સાથે જ અડધી વાટકી ચણાના લોટની સેવ પોણી વાટકી આલું સેવ એક વાટકી મિક્સ ચીવડો અડધી વાટકી મસાલા સિંગ અડધી વાટકી ચણા દાળ અડધી વાટકી દાબેલા ચણા થોડી ઝીણી સમારેલી ડુંગળી એક વાટકી ઝીણા સમારેલા ટામેટાં અડધી વાટકી ફ્રાય કરેલા બટેટાના ટુકડા થોડા લીલા મરચાંના ટુકડા હવે તેમાં મસાલા કરીશું થોડો સંચળ પાવડર અડધી ચમચી ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી દાણાજીરો પાવડર અડધા લીંબુનો રસ ઉમેરીશો અને લીલા દાણા એડ કરી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમારી પાસે જે પણ સામગ્રી હોય તે તમે ઉમેરી શકો છો ભેળ તો તમે બહુ જ ખાધી હશે પણ આવી સૂકી ભેળ તમે ક્યારેક જ બનાવી હશે તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો અને હા રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા